અને એનું પાવાગઢ ની તળેટી માં આવેલું શું છે તો કે ચાપાનેર છે શું જોવા મળે છે તો કે ચાપાનેર જોવા મળે છે એમસીક્યુએસ અથવા જોડકામાં પૂછી નાખવું હોય આ બાજુ લખવું હોય ચાપાનેર એ અને આ બાજુ બી ની અંદર એવું લખવું હોય પંચમહાલ અથવા આવું લખવું હોય હાલોલ એટલે કે કા લખ્યું હોય કા લેખવું હોય અને કા લેખવું હોય ગમે તે લખવું હોય અહીંયા આપણને ચાપાનેર દેખેલા આપણે જોડકું જોડી જ નાખવાનું શું કરી નાખવાનું સીધું આપણે મસ્ત એની આપણે જોડી જ નાખવાનું જેથી આપણને ખબર પડી જાય કે આપણને શું કહેવા એક ઘરનો આપણે લઈ જ લેવાનો દેવાનો થતો નથી કાંઈ પણ ટેન્શન લીધા વગર એક મારક આપણે લઈ લેવાનો છે આખો ઓકે ચાલો આગળ વધીએ મોહમ્મદ બેગડા એ ચાપાને જીતી લીધું હતું કોને જીતું હતું મોહમ્મદ બેગડા એ અને બાદમાં એનું નામ શું આપ્યું હતું કે મોહમ્મદાબાદ નામ એને આપ્યું હતું થોડા સમય પછી એને ચાપાનેર ને રાજધાની નું નગર બનાવ્યું અને થોડો સમય ગયો ત્યાર પછી મોહમ્મદ બેગડાએ જે ચાપાનેર છે એને પોતાની રાજધાની નું નગર બનેવું છે એનું નગર બનેવું તો કે પોતાના શહેરની રાજધાની નું શુભ બનાવ્યું તો કે ખૂબ સરસ મજાનું એક નગર વસાવ્યું ઓકે આગળ વધીએ આગળ વધતા ચાંપાનેરની અંદર કેવી કેવી વસ્તુઓ છે એના વિશે આપણને માહિતી આપી છે કે ચાપાનેર ની અંદર આપણને આવી આવી મસ્જિદો આવી આવી વસ્તુઓ જોવા મળે છે તો કે ચાપાનેર માં મોતી મસ્જિદ જામી મસ્જિદ ઐતિહાસિક સ્થળો જોવા લાયક જોવા મળે ત્યાર પછી ચાપાનેર ની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લઈ યુનિસ્કોએ કોણે યુનિસ્કોએ બે કલર થી એટલા માટે કરું છું કે તમને ખબર પડે યુનિસ્કો એ માં એને ઐતિહાસિક વિશ્વ તરીકે જાહેર કર્યું કેટલા અંદર બે ની અંદર યુનિસ્કો ની અંદર સ્થાન આપ્યું યુનિસ્કો શું છે વિદ્યાર્થીઓ આપણને ખબર છે છતાંય એક જાણ કરી દઉં કે આખા વિશ્વનો વારસો ખૂબ સારો હોય કોનો આખા વિશ્વનો વારસો ખૂબ સારો હોય ને એને આમાં સ્થાન આપવામાં આ એ યુનિસ્કો છે બે હજાર ચાર ની અંદર શું કરવામાં આવ્યું હતું કે એને સ્થાન આપવામાં આવ્યું હતું ત્યાર પછી આગળના સવાલ સાથે

એની જે નગર રચના હતી ને આમ આપણે પાઠ નંબર ત્રણ ની અંદર ભણી છું કે આમ કાટ ખૂણે મળતી હતી ક્યાં મળતી હતી તો કે આવા કાટ ખૂણે મળતી હતી અને હડપ્પિયન સંસ્કૃતિના વેપાર વાણિજ્ય નું કેન્દ્ર હતું કોનું હતું તો કે હડપ્પિયન સંસ્કૃતિનું વેપાર વાણિજ્ય વેપાર વાણિજ્ય ને બીજો ભાષામાં કહેવાય ધંધો ધંધો કેતા બિઝનેસ નું સ્થળ હતું આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલા અહીં ઘરેણા અને મણકાના કારખાના હશે શું કામ તો કે એના છે ને અવશેષો મળી આવ્યા છે

પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્ય થી ધમધમતું વેપાર વાણિજ્ય એટલે બિઝનેસ બિઝનેસ થી બિઝનેસ આ રીતે પણ લખાય બિઝનેસ આ રીતે પણ લખાય એટલે કે બિઝનેસ થી ત્યાર પછી કીધું છે જુનાગઢ જુનાગઢમાં સમ્રાટ અશોક નો શિલાલેખ આ પાઠ નંબર ત્રણ ની અંદર ભણી ગયા એ સમ્રાટ અશોક નો શિલાલેખ ખાપરા કોડિયા ની બુદ્ધ ગુફાઓ આઠ જૈન ગુફા આઠ ગુફાઓ જોઈતી આપણે જમણા અને ડાબા પેજ ની અંદર નીચે અને બાજુમાં ચાર ઉપર ઉપરકોટની ગુફા જૈન મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ જૂના રાજમહલો નવઘણનો કુવો વગેરે વગેરે આપણને જુનાગઢની અંદર ક્યાં જોવા મળે છે તો કે જુનાગઢની અંદર મળતા જોવા જોવાલાયક સ્થળોની અંદરની આ યાદીમાં આપણે આનો સમાવેશ કરી શકાય આગળ વધતા હજુ આ સવાલ પૂરો નથી થયો હજુ સવાલ અધૂરો છે અને દર વર્ષે મહાશિવરાત્રી તળેટી ની અંદર ભવનાથમાં મેળો ભરાય છે દર વર્ષે મહાશિવરાત્રી જુનાગઢ ના ગિરનાર પર્વતના ના ભવનાથમાં મોટો મેળો ભરાય જુનાગઢ એમાંય ગિરનાર પર્વત અને એમાં ભવનાથની જગ્યા અંદર મહાશિવરાત્રી મેળો ભરાય છે ત્યાર પછી આપણને કીધું છે શું કીધું છે તો કે અમદાવાદ જુનાગઢ ભણી ગયા કચ્છ ભણી ગયા હવે અમદાવાદ ની અંદર હું જોવા જેવું છે તો કે અમદાવાદ ગુજરાત નું ઐતિહાસિક સ્થળ છે ખૂબ જ જાણીતું અને જૂનું સ્થળ છે અમદાવાદમાં ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ સરખેશ રોજો કાકરિયા તળાવ ઝુલતા મિનારા હઠી સિંગ ના દેહરા સીધી સૈદ જાળી વગેરે જાણીતી છે ઓલમોસ્ટ સાહેબ આ હેમાં ભણી ગયા તો કે પાઠ એક અને ત્રણ ની અંદર આ રિપીટ થાય છે

એનું રહસ્ય છે ને રહસ્ય એટલે કેમ ધ્રુજે છે ને હજી કોઈ ઉકેલી શક્યું નથી કોઈને ખબર જ નથી કે આ રહસ્ય છે આ શું કામ ધ્રુજે છે આવું હજી કોઈ ચોખવટ જ નથી કોઈને ખબર જ નથી સીધી સહિત ની જાળી તેના અત્યંત બારીક અને સુંદર વનસ્પતિક ભૌમતિક કોતરણી કરેલી છે ને એના માટે શું સીધી સહિત ની તમે સીધી સહિત ની જાળી જાણી જાળી છે જાણીતી શું કામ છે તો કે બારીક અને સુંદર કામ છે બારીક એટલે નાનું કેવું કામ થાય નાનું અને વનસ્પતિ ભૌમિતિક કોતરણી એટલે વનસ્પતિ આકાર વનસ્પતિ આકારની એમાં કોતરણી છે એના કારણે આ પ્રખ્યાત છે ત્યાર પછી આપણને કીધું છે પાટણ શું કીધું છે પાટણ કે પાટણ શું કામ ઇતિહાસમાં જાણીતું છે તો પાટણ જ્યારે આવે ને પાટણ ની અંદર આપણને એક વસ્તુ યાદ આવે ને એ વસ્તુ છે રાણીની વાવ રાણી સ્વાવ અંગ્રેજીની અંદર એક પાઠ આવતો ધોરણ નવ ની અંદર

અને સહસ્ત્રિંગ તળાવ એટલે તળાવની આજુબાજુમાં સો નાના મંદિરોનું નિર્માણ અગિયાર ને ચાલીસ માં સિદ્ધરાજ જયસિંહ નામના એક રાજા એ કરાવ્યું હતું પ્રજા ને પાણી પૂરું પાડવા માટે વાવ બનાવી હતી આ વાવ ને આપણે કહીએ છીએ ની વાવ કોણ રાજા કોણ હતો તો કે ભીમદેવ પ્રથમ હતા એની રાણી કોણ હતો તો કે ઉદયમતી હતા અને બંધાયું હતું શું કામ આવો કદાચ પ્રશ્ન થાય તો કે શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે સન બે હાજર ને ચૌદ માં વાવને વૈશ્વિક ઐતિહાસિક વારસાના સ્થળમાં સમાવિષ્ટ કર્યું એક આપણે જોયું તું ચાપાનેર એક શું જોયું આપણે એક ચાપાનેર જોયું અને બીજું આપણે શું જોયું તો કે રાની વાવ જોઈ શું જોયું રાની વાવ આ બંને વસ્તુ એવી છે કેવી તો કે યુનિસ્કો કોણે યુનિસ્કો સ્થાન આપ્યું છે કોણે સ્થાન આપ્યું છે યુનિસ્કો એટલે કે વૈશ્વિક ઐતિહાસિક સ્થળોની જે તપાસ કરે છે અને એની જે યાદી હોય આ ઓનલાઈન તમે જોઈ શકો છો ગૂગલ ને પૂછી શકો છો અને ગૂગલ તમને આનો બહુ સારો જવાબ આપી શકે ત્યાર પછી આપણને એવું કીધું છે સિદ્ધપુર આવેલું રુદ્રમહાલય છે આજે જોવા મળતા રુદ્ર મહાલય ભગ્ન અવસ્થામાં ભવ્યતા ઝાખી થાય છે એવું કહેવાય છે કે આ સાત માળ છે સાત મંજિલ છે પરંતુ અત્યારે અહીંયા સાત મંજિલ પૂરી જોવા મળતી નથી

તો કે પાઠ નંબર ત્રણ ની અંદર આ બધી જ ગુફાઓ વિશે આપણે ભણી ચૂક્યા હતા અને આ બધી જ હોય તો બધી આપણને યાદ હોવી ગાંધીનગર પાસે અડાલજની વાવ અમદાવાદમાં દાદ હરીની પાટણમાં વાવ જુનાગઢમાં વાવ તેમજ નડિયાદ ઉમરેટ કાપડવંજ વણવેટ અને મહિસાગર જિલ્લામાં વાવો જોવા મળે છે ભાવનગર જિલ્લામાં જો કીધું છે છે ભાવનગર જિલ્લો પર્વત ઉપર અનેક જૈન દેરાસરો આવેલા ભાવનગરની અંદર પાલીતાણા વિસ્તાર છે અને ની અંદર સેત્રુંજય ડુંગર છે આની અંદર ખૂબ બધા જૈન નિર્માણો મંદિરોનું નિર્માણ થયેલું છે આમાં કેટલાક જૈન દેરાસરો તો અગિયારમી સદીમાં નિર્માણ પામ્યા હશે આવું માનવામાં આવે છે ક્યારે નિર્માણ પામ્યા હશે તો કે અગિયારમી સદી ની શરૂઆતમાં નિર્માણ પામ્યા હોય આવું આપણે માનવામાં આવે છે હકીકત છે ખાલી માનવાથી નહીં હકીકત છે કે સદીમાં જ આનું નિર્માણ હશે મહીસાગર જિલ્લાના ખેરેલ તાલુકાના ટીમ્બા ગામ પાસે આવેલી ટેકરી ઉપર તારંગા તીર્થ છે શું છે તો કે તારંગા અહિયાં શું છે તો કે તારા માતાનું મંદિર જોવા મળે છે ક્યાં મહેસાણા ખેરેલું અને ટીમ્બા ગુજરાતના મહેસાણા ખેરેલું ગામ ખાતે તારા માતાનું મંદિર મંદિર છે છે ખૂબ સારું ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવ ગુજરાતના એક છેડે ભગવાન દાદા સોમનાથ બેઠા છે અને બીજા છેડે કહીએ તો ડાકોરનો ઠાકોર એવા ભગવાન કાળિયા ઠાકોર પોતે બિરાજમાન છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવ અને દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર આવેલું છે આ બંને મંદિરો ગુજરાત નો ભવ્ય વારસા નું શું કરે છે તો કે આપણને સાહેબ છે નામ પ્રતિતી કરાવે છે કે નહીં હકીકતમાં માં વારસો તો આપણો કેવો હોવો જોઈએ તો કે વારસો આપણો આવો જબરદસ્ત વારસો હોવો જોઈએ વારસો જબરદસ્ત હોવો જોઈએ ત્યારે મને કેતા ખૂબ આનંદ અનુભવાય છે આવો વારસો જ્યારે ભણી રહ્યા છે ત્યારે ઓસિન કોચિંગ ક્લાસીસ તમારી પોતાની યુટ્યુબ ચેનલ તમારા માટે વિદ્યાર્થીઓ કઈક નવું લઈને આવી રહ્યું છે અને નવું એ છે એપ્લિકેશન છે એપ્લિકેશન તમારા સુધી પહોંચવા માટેના પ્રયત્નોની આ એપ્લિકેશન છે દોસ્તો તમામ વસ્તુ તમને અહીંયાથી મળી રહેશે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો અહીંયા તમને કે દેખાઈ રહ્યું છે ને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો એટલે તમને તમામ વસ્તુઓ મળી રહેશે માત્ર મળશે એટલું જ નહીં પરંતુ અહીંયાથી ઘણો બધો તમને ફાયદો પણ થવાનો છે કે પાઠની સમજૂતી મળવાની છે સરળ એવી એની પછી સ્વાધ્યાય આવશે ત્યાર પછી સ્વાધ્યાયના સવાલો આવશે ધોરણ થી ત્રણથી આઠની ગાલાસ વાપોથી આવશે એકમ કસોટી આવશે અસાઇમેન્ટ આવશે હમણાં અસાઇમેન્ટ સમય અસાઇમેન્ટ પણ ચાલુ થઈ જશે પ્રશ્નપત્ર અને બીજું બધું અને બીજા બધાની અંદર વિદ્યાર્થીઓ મને જો કોઈ વસ્તુ ગમતી હોય તો એ માત્ર એક જ વસ્તુ છે ને છે લાઈવ લેક્ચર એમ તો કે તમારા સુધી સીધો પહોંચવાનો કોન્ટેક્ટ એટલે લાઈવ લેક્ચર તમારા સીધા સવાલોના જવાબ આપવાનો રસ્તો એટલે લાઈવ લેક્ચર આ બધી જ વસ્તુ શક્ય માત્ર ને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર જ છે તો આજે જ એપ્લિકેશનને ડાઉન કરી લેજો જો તમે ડાઉનલોડ કરી લીધી હોય તો તમારા મિત્રને બાકી હોય તો મિત્રને પણ જરાક કહી દેવું કે બધી જ વસ્તુ જો આપણને અહીંયાથી મળતી હોય તો આપણે આજે જ આ એપ્લિકેશનને શું કરી લઈએ તો કે ડાઉનલોડ કરી સવાલ આગળલો છે આપણો દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરો વિશે પરિચય આપ અત્યાર લગી જે ભણતા હતા ને ઉપરનું ભણતા હવે જવાનું છે દખણ માં દખણ એટલે ભારતનો નીચેનો ભાગ કયો ભાગ ચાલો ભારતના નીચલા ભાગ વિશે આપણે માહિતી મેળવી છે અને માહિતી મેળવ આગળ વધવું છે તો કે દક્ષિણ ભાગના મંદિરો તેની આગવી સ્થાપત્ય રચના ને માટે જાણીતા છે રચના જો અહીંયા તમને બાજુમાં સ્ક્રીન ઉપર દેખાય છે આવી એની રચના છે ખૂબ સરસ એની રચનાઓ છે તે મંદિરોનું નિર્માણ દ્રવિડ શૈલી માં થયેલું છે દક્ષિણ છે ને એટલે દ્રવિડ શૈલીમાં થયેલું છે આ મંદિરમાં પિરામિડ ભવન જોવા મળે છે આ પિરામિડ આકાર છે જોવો આકાર 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 કેવો છે છે જોઈ શકો આવું એટલે આને કીધું કેવું કીધું છે તો કે પિરામિડ આકાર કીધું છે ભવનમાં અનેક માળનું હોય છે આ ભવન હોય છે ને અનેક 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 માળનું હોય છે તેના પર કલાત્મક પથ્થરો મુકાયેલા હોય છે જો અહીંયા ડિઝાઇન વાળા આ મંદિર માં ચોગાન વિશાળ હોય છે ચોગાન એટલે આગળની જગ્યા ચોગાન એટલે આગળની વિશાળ જગ્યા પ્રાચીન સમય માં માં દક્ષિણ ભારત નિર્માણ પામેલા મુખ્ય મંદિરો આ છે કયા તો કે પ્રાચીન ભારત ની અંદર મુખ્ય મંદિરો આપણે આ રહ્યા છે ચાલો થી આગળ વધીએ કે દક્ષિણ ભારત ના બીજા મંદિરો વિશે આપણે જોવું છે ત્યારે દક્ષિણ ભારત ની અંદર ઘણા બધા મંદિરોની આપણને ચર્ચા કરી છે

પૂછાતા મંદિરોમાં મંદિરોની યાદીમાં આની આપણે સમાવેશ કરી શકીએ રહ્યું છે સ્પષ્ટ કરો આવું કદાચ તમને પૂછી નાખ્યો ઓકે ચાલો ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ જ જાણીતી છે ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ ખૂબ જાણીતા છે ચારધામ કયા જોઈએ મુખ્ય ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ રામેશ્વર દ્વારકા અને જગન્નાથ પુરી ચારે લઈ લો એટલે ચારે આવી ગયા આ આવે પશ્ચિમ અને આ આવે પૂર્વ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના ચારે ખૂણા આવી ગયા આ ઉપરાંત એકાવન શક્તિપીઠ જમ્મુ કાશ્મીરમાં માં આવેલું અમરનાથ વૈષ્ણવદેવી ની યાત્રા પણ ખૂબ મહત્વની છે એવું કહેવાય છે કે આપણા દેશની અંદર એકાવન શક્તિ પીઠો આવેલી છે આ એક કહાની જોડાયેલી છે અને આ ખૂબ પ્રાચીન વસ્તુઓની વસ્તુઓની ગણતરીમાં આપણે આ ગણતરીને લઈ શકીએ છીએ આના સિવાય તો કે ગુજરાતની પણ થોડી ઘણી આપણને અહીંયા વાતો કરી કોની તો કે ગુજરાતની પણ થોડી ઘણી વાતો કરી છે કે ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમા શૈત્રુંજય અને નર્મદાની પરિક્રમા લોકો કરે છે શૈત્રુંજય નદી અને નર્મદાની પરિક્રમા પણ કરે છે દર વર્ષે ધન્યતા અનુભવે છે શું અનુભવે છે તો કે આનંદ અનુભવે આમ ભારતના લોકો તીર્થ પવિત્ર સ્થળ પર્વત અને નદીઓની યાત્રા એ જાય છે યાત્રા એટલે કે ત્યાં દર્શન અર્થે જાય છે આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થધામનું શું રહ્યું છે તો કે ભૂમિ રહી છે અહીંયા લોકો શું કરે છે તો કે તીર્થધામની યાત્રાઓ કરતા હોય છે અને સાથે સાથે આ તીર્થધામની યાત્રાની અંદર પણ આ પાઠના અંતની અંદર વિદ્યાર્થીઓ હું માત્ર એટલું જ કહું છું કે નવી શૈક્ષણિક પદ્ધતિ આવી ગઈ છે નવું આપણને માળખું આવી દીધું છે અને માળખાની સાથે આપણે આના પ્રવાહની અંદર એવું ગડકાવ થઈ જવાનું છે કે ખૂબ સુંદર માર્કે પાસ થશે

પાઠ સાથે જ્યાં સુધી મુલાકાત કરીએ ત્યાં સુધી આનો પહેલો અને બીજો લેક્ચર એટલે કે વિડીયો મુકાઈ ચૂક્યો છે આ ત્રીજો વિડીયો છે તો જોવાનું બાકી હોય ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલું બેલ આઇકન ના ભૂલતા અને જોવાનો વિડીયો બાકી છે તો નીચે લિંક ની અંદર તમને લિંક આપેલી છે આગલા વિડીયોની તમે પણ જોજો તમારા મિત્રને જોવાનું બાકી હોય તો એમને પણ શેર કરજો ત્યાં સુધી જય હિન્દ